બોલો સદગુરુ ઘણા લાંબા સમયથી આપણે સૌ કોઈ મહાપુરુષોનો સમાગમ સમાગમને સત્સંગ કરી રહ્યા છે સત્સંગનો મહિમા અગાધ ને અપાર છે આ સત્સંગથી સત્ય એવા આત્મામાં આપણા મનને પ્રીતિ લગાડવી છે જે આત્મા પરમાત્મા સ્વરૂપે આપણા ઘટમાં રહેલ છે અને અનુભવે એ આપણું પોતાનું સ્વરૂપ છે એવું નક્કી થાય છે એ માટે કોઈ કષ્ટદાયી સાધના સાધવાની નથી બસ એક ચાલતા સહજ પ્રાણમાં આપણા મનવૃત્તિને સ્થિત કરવા છે આ સહજમાં સબ સુખ પાવે સહજ વાત છે સાચી સહજ વાતે જે સમરણ કરી જાણે એની ઘરે કોટી ગંગા ને કોટી કાશી સહજ વાતે સબ સુખ ભાવે સહજ શું છે કે સહજ આપણો પોતાનો પ્રાણ છે અને એ સહજ છે તમારે પાણી પીવું હોય તો ઊભું થવું પડે ગોળે જાવું પડે પાલોથી ભરવું પડે અને પીવું પડે સાવ સાચું કહીજ આ શ્વાસ માટે આપણે શું પ્રયત્ન કર્યો સહજ છે આ જગતની અંદર સહજમાં સહજ કાંઈ હોય તો ઈશ્વર એટલે આપણો આત્મા એટલે આ શ્વાસ અને વિશ્વાસ છે આ સહજ છે સહજ વાતે સબ સુખ પાય ભજનનું સુખ તો એનાથી જ મળે એમ છે પણ અન્ય સુખ પણ જીવ શિવસ પ્રાણી માત્ર ને તે થકી છે કોનાથી આ સહજથી સહજ મારો પ્રાણ છે સહજ શ્વાસ અને ઉશ્વાસ છે સહજ વાત છે સાચી આ સાક્ષાત રોકડો બ્રહ્મ ભગવાન એ વાત સો ટકા સાચી છે કોઈના મુખની વાત નહીં પણ વેદે કહી દીધું કે અસ્મિ તત્વમસી પ્રજ્ઞાનં બ્રહ્મ અયમાંત્મા બ્રહ્મ ચારેય મહાવાક્યનો ભાવાર્થ છે કે તારો આત્મા છે તે પરમાત્મા છે ને તારું પોતાનું તે સ્વરૂપ છે શાસ્ત્રકારોએ કીધું કે દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ નિર્માલ્યન કોઈ સોમ ભાવે ને દેહ છે તે દેવાલય છે રહેલો જીવ તે કેવળ શિવ છે પણ મનની અજ્ઞાન અવસ્થા ને ખરેખર આપણી ફરિયાદ છે કે બાપા બધેય મન બેહે હશે પણ આય નથી બેહતું એ અમારી વૃત્તિ બધે લાગે છે પણ આમાં નથી લાગતી કે પ્રમદે સભામાં એક બેન બેનોને સભાના કાંઠે ઉભા રહીને કે મારી થેલી ન્યા રાખી છે એ કાકી એ બધા એના હામું જોવે એ થેલી તો અહીં ક્યાંય છે નહીં ન્યા જ છે ન્યા જ છે એમ કરતા મઈડા સભામાં હાલવાય અને એક ડોહીમાં બેઠા કાકી માર થેલી ક્યાં એ હામું જોયા કરે કે આ કાંઈ મારી ભત્રીજી નથી લાગતી તો હળવેકથી થી પલોઠી વાળીને બે ગયા આજુબાજુ વાળા જોઈને દાંત કાઢવા મીંડા કઈડેથી થેલી કાઢીને કે આ થેલી અહીંયા જ હતી એમ કરીને પલોઠી વાળીને બે ગયા માગ કરી લીધો આસન લગાવવું છે ભાવરૂપી થેલીનું બુકિંગ કરાવીને આ તો પર બે ગયા હતા આપણે આપણા મનને પણ એમ સહજ ઉમાસ્થિત સ્થિત કરવું છે કોણ કરી શકે છે કે જેને લાંબા ગાળાના સત્સંગનો મહાવરો છે ખરેખર આ તમે કલાક બે કલાકના સત્સંગ માટે તિતિક્ષા ભોગવી રહ્યા છો એનું ફળ આ છે ધીરે 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 તમારું મન આત્મા પરમાત્માના ભાવમાં આવશે આ સહજ વાત એ સબ સુખ સહજ વાત છે સાચી ખરેખર આ વાત સાવ સાચી છે કહે કબીર સુનો ભાઈ સાધુ સબ શ્વાસન કી શ્વાસ મેં વહાં ખોજો તો તો તુરંત મિલું મેં છીનભર કી તલાશ મેં મોહ ક્યાં તું ઢુંઢે બંદે મેં તો હું ત્યારે ના મેં કોઈ ક્રિયા કરે એ તો કરે છે એ સમરણ કરી જ રહ્યા છે અખંડ આપણે તો કઈક આપણે ક્યારેક આપણે કોક કોકદી એ તો અખંડ વસ્તુ છે પોતે પોતાને ઓળખાવનારા સમરણ કરી રહ્યા છે આ સમરણમાં સહજ વાત છે સાચી આ સહજ વાતે કોઈ સમરણ કરી જાણે આ શ્વાસ ને ઉશ્વાસે કોઈ ભજન કરી જાણે તો એની ઘરે કોટી ગંગા ને કોટી કાશી જે ઘટની અંદર જે મને આ સહજ એટલે શ્વાસે ભજન કર્યું છે એના ઘટની અંદર જ્ઞાન ગંગાનું ઉભરાણ થયું છે અને એ જ્ઞાન એ અનેક મોમુક શો પાર પડી ગયા છે જે સાધક આ સહજ વાતે સ્મરણ કરે તો એને સોહમનો અનુભવ થાય છે જે શબ્દથી શબ્દ છૂટી રહ્યો છે એ ગંગા છે કોટી ગંગા ને કોટી કાશી જન્મ પ્રતિ જન્મ તમને મનુષ્ય દેહ નો અધિકાર જન્મ પ્રતિ જન્મ જ્યાં જાતા તરી જવા એવા સંતો મહાપુરુષો નો સમાગમ કન્ફર્મ એલા તું તો હંસા અમર લોક કા ભટકત કાહે ફિરે પણ ગુરુ કો છોડ કરું ઓરનું કું ધ્યાવે કાર જ કછું ન સરે અમન તું ધીરજ કા ન ધરે કબીર સાહેબ કે ભલા માણા તું અમર લોકની એટલે શબ્દની ઘરે જવાની કનભર્મ ટિકિટ લઈને આવ્યો છો હવે ક્યાંય મન શબ્દ સિવાય સમરણ સિવાય ક્યાંય ન લાગે ભટકે નહીં એટલો જ ખ્યાલ કરવાનો છે તો ખરેખર ખ્યાલ કરી લે બંદા ખ્યાલ કરી લે આ મનથી ખેલે શો જ્ઞાની પણ ખ્યાલ બિન જો અવસર્યો ખોયો તો ફેર મિલન કો નાહી ખ્યાલ તો એટલો જ કરવો છે કે જે સહજ શ્વાસ ચાલે છે એમાં સ્થિત થવું છે એની અંદર સમી જવું છે મટી જાવું છે મટી ગયા એના રણ નામના કરજ ઉતરી ગયા બની ગયો સ્વતંત્ર બની ગયો જે જ્ઞાન પૃથ્વી રચાણી ત્યારથી અબાધિત ઋષિકાળથી અબાધિત જે તત્વરૂપી જ્ઞાન એ વેલી એ પ્રગટ છે અને એ પ્રગટ જ્ઞાન આપ સૌ કોઈ હંસોને પ્રાપ્ત છે બીજું કાંઈ નથી કરવું બાપા જે મળ્યું છે એને માણવું છે માણવાની અંદર તમારે કોઈ તિતિક્ષા ભોગવવી નથી કોઈ ત્યાગ કરવો નથી ખાલી જે શ્વાસ ચાલી રહ્યો છે એમાં ઉઠતા શબ્દોને ઓળખવા માટે થઈને સ્થિત થવું છે તો ભાઈઓ બહેનો બાળકો બહુ સુંદર યોગ પ્રાપ્ત થઈ ચૂક્યો છે મનુષ્ય દેહ યાદ છે ગુરુ મહિલા છે નામ પ્રાપ્ત છે હવે તો મનને આપણે એ નામમાં સ્થિત કરવું છે ચાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખાતા પીતા પહેરતા ઉઠતા હરતા ફરતા હાણતા માણતાય મારા નાથનું ભજન કરજો આ ભલી વાત છે આ ભલી વાતે જેના મન ગળે છે એનો બેડો પાયર છે સદ્ગુરુદેવની જય